जय श्री कृष्ण। आ वीडियो में जेठ सुद अग्यारस ए निर्जला एकादशी के पछी जेने आपणे भीम अग्यारस पण कहीए छीए तेनु महत्व आ वीडियो में जाणीशु। आ अग्यारस ने भीम अग्यारस केम कहेवाय छे, तेनु शुं महत्व छे, ते तमाम जानकारी आ वीडियो में जाणीशु। अनंत फळ आपनारी आ एकादशी नुं महत्व जाणवा वीडियो अंत सुधी सांभळजो। वीडियो पसंद आवे तो लाइक करी तमारा मित्रों में शेर करजो। आवी ज धार्मिक वार्ताओ सांभळवा मारी चेनल ने अत्यारे ज सब्सक्राइब करी दो। बाजू में आपेल बेल आइकन प्रेस करजो जेथी हूँ ज्यारे पण नवी वार्ताना वीडियो अपलोड करूँ तेनी नोटिफिकेशन आपने मळती रहे। मित्रों, निर्जला एटले पाणी पण न पीवो अने नकोरडो उपवास करवो, आवो उपवास भीमसेने कर्यो हतो अने तेना पुण्य बळे महाभारतना युद्धमा पांडवोनो विजय थयो हतो। आ एकादशी भीमे करेली एटले एनुं नाम भीम अग्यारस छे। युधिष्ठिर, अर्जुन, नकुल, सहदेव, द्रौपदी वगैरे एकादशीनो उपवास नियमित रीते करता, परंतु भीमसेनथी वारे वारे उपवास थता नहीं। आथी महर्षि व्यासे भीमने निर्जला एकादशीनो व्रत करवा अनुरोध कर्यो हतो। आ व्रत करनारे पाणी, फळ, फळादि कशुं ज लेवुं नहीं। भीमसेन खाउधरो हतो, ते एक टक पण भूख्यो रही शकतो न हतो। शरीर बळमां भीम सौथी चढ़ियातो हतो। व्यास मुनिए भीमने कह्युं कि हे भीमसेन, जो तने नरक प्रत्ये ध्रुणा होय अने स्वर्ग प्रत्ये प्रीति होय तो वद अने सुदनी बन्ने एकादशीओ करवी अने ए दिवसे भोजन करवुं नहीं। हे पितामह, मारा उदरमां वृक नामनो अग्नि अन्न विना तृप्त थतो ज नथी। एक वर्षना 24 उपवास करवा मारे माटे दुष्कर छे। हे गुरुजी, હું વર્ષમાં વધુમાં વધુ એક ઉપવાસ કરી શકું માટે એક ઉપવાસથી વધુ ફળ પ્રાપ્ત થાય એવી એકાદશીનું વ્રત કરવાનું મને કહો। વ્યાસ મુનિએ ભીમસેનને જેઠ સુદ અગિયારસનું વ્રત કરવાનું તથા એ દિવસે ઉપવાસ કરવાનું કહ્યું। દ્વાદશીના દિવસે બ્રાહ્મણને જમાડીને પછી જમવું। હે વાયુપુત્ર, નિર્જળા એકાદશી કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તેટલું ફળ આ એકાદશી કરવાથી મળે છે। આખા વર્ષની એકાદશીઓનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્ય આ નિર્જળા એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે। આ એકાદશી ધન, ધાન્ય, રિદ્ધિ, સિદ્ધિ, આયુષ્ય, પુત્ર, આરોગ્ય, વિજય વગેરે આપનારી છે। આ એકાદશીનું વ્રત કરનારને યમદૂતોનો ભય રહેતો નથી। આ પરમ પવિત્ર દિવસે જળ અને ગાયનું દાન આપનાર સર્વ પાપોથી મુક્ત થાય છે। આ એકાદશીને ભીમ એકાદશી તેમજ પાંડવ એકાદશી પણ કહે છે। જે નર કે નારી આ એકાદશીનો ઉપવાસ કરે છે તેના પર્વત સમાનો પાપો બળી ભસ્મ થઈ જાય છે। આ દિવસે જે અન્નનું ભોજન કરે છે તે દુર્ગતિને પામે છે અને જે દાન કરે છે તે પરમ પદને પામે છે। જે મનુષ્ય આ વ્રતથી વંચિત રહે છે તે આત્મદ્રોહી, દુરાચારી, પાપી અને દુષ્ટ ગણાય છે। જે લોકો રાત્રિ જાગરણ કરે છે તેઓ પુણ્ય પ્રાપ્ત કરે છે। જે લોકો શ્રદ્ધાપૂર્વક આ એકાદશીની કથાનું પઠન અને શ્રવણ કરે છે તે મોક્ષ ગતિને પામે છે। આહાર શુદ્ધિ વિના ચારિત્ર શુદ્ધિ સંભવતી નથી। આહાર શુદ્ધ રાખો એ બધા ધર્મોનો સાર છે। આહાર વિહાર, આચાર વિચાર, વિવેક વિના સંયમની સિદ્ધિ સાંપડતી નથી અને સંયમની સિદ્ધિ વિના આત્મિક સુખ અને શાંતિ શક્ય નથી। આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રસ્ય મનુષ્યને આ નિર્જળા એકાદશીનો ઉપવાસ અમૃત સમાન છે। તો મિત્રો, આ હતું જેઠ મહિનાની સુદ પક્ષની નિર્જળા એકાદશી કે પછી ભીમ અગિયારસનું મહત્વ, જે અગિયારસનું મહત્વ મહર્ષિ વેદવ્યાસે ગાયું છે। આશા રાખું છું આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે, તો વિડીયોને લાઇક કરી આપના મિત્રોમાં, પરિવારમાં વધુમાં વધુ શેર કરજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આવી જ ધાર્મિક વ્રતકથાની વાર્તાઓ સાથે। જય શ્રી હરિ, જય માતાજી।